હેલો ફ્રેન્ડ્સ, સૌપ્રથમ તો તમને શ્રાવણ મહિનાની ખૂબ ખૂબ શુભકામનાઓ. ફ્રેન્ડ્સ, ગયા લેક્ચરમાં આપણે ચેપ્ટર 2 એક ચલ સુરેખ સમીકરણ ની અંદર સ્વાધ્યાય 2.5 ના દાખલા આજે આપણે સ્વાધ્યાય 2.6 જે છે આ ચેપ્ટર છેલ્લો સ્વાધ્યાય જે છે તેના વિશે વાત કરી દઈએ. એમાં તમને પેલા સુરેખ સમીકરણમાં રૂપાંતર કરવાનું રહેશે. સુરેખ સમીકરણ હશે નહીં, ત્યારબાદ એનો ઉકેલ મેળવવાનો છે. તો આપણે ચાલુ કરીએ. પ્રશ્ન ડાયરેક્ટ પ્રશ્ન છે, નીચેના સમીકરણો ઉકેલો. નીચેના સમીકરણો ઉકેલો જેમાં પહેલો દાખલો જે છે એમાં જે 8x - 3/3x = 2, તો આમાં શું કરવાનું તમારે? આમાં ક્યારેક સામસામેનો ગુણાકાર આવે છે. બીજો દાખલો ગણીએ, 9x - 7 - 6x = 15. આ તમારે હોમવર્કમાં ભણવાનું છે. આ 7 - 6x કાને ગુણશે, આ 9x ને ગુણશે. રેડી? ત્રીજો દાખલો લઈએ. એમાં જે z ના છેદમાં z + 15 બરાબર 4 ના છેદમાં 9. આમાં જો કે ગુણાકાર થાય, આ 9 અને z નો ગુણાકાર થાય 9z, અને 4 આની સાથે ગુણો x ને વધારતી, તો 9z + 9 આ 4 લઈને ગુણો એટલે 4z + 4 × 15 = 60. હવે આ 4z ખાલી આ બાજુ લઈ આવો એટલે −5 = 60. 9 માંથી 4 જાય એટલે 5 જાય = 60. તેથી z = 60 ના છેદમાં 5 એટલે z = 12. રેડી? એના પછીનો ચોથો દાખલો હું ગણાવીશ અને પાંચમો તમારે ગણવાનો રહેશે. બે સેમ ટુ સેમ જ છે. ચાલો ચોથો દાખલો કરાવું છું. 3y + 4/2 - −6y = −2/5. તો ચાલો આ 5 આને ગુણ્યા એટલે 5 3y + 4 = −2 2 - 6y. ચાલો આ 5 તેને ગુણો, 5 3 15y + 5 4 20. હવે જો આ −2 અંદર ગુણશે ને એટલે નિશાની ચેન્જ થઈ જાય, તો −2 × 2 - 4 −+2 = 12y. હવે આમાં બે બાજુ ચલ વાળી છે, અચળ છે, તો 12y આ બાજુ લઈ આવો એટલે 15y - 12y = −4. આ 20 આ બાજુ એટલે એ પણ કેવો થઈ જાય −20.
7y plus 4 upon y plus 2 equals minus 4 by 3. ना तुम्हारे homework में गणवानो रहेशे, तुम्हारी जात छे. अबे बे दाखला जे छे ई कोयडाना छे, बरोबर. कोयडा स्वरूपना बे छे. गुणोत्तर, गुणोत्तर शब्द आवे के कोई अपूर्णांक एवो शब्द आवे એટલે આ પ્રકારનો દાખલો થાય. અત્યારે જે આપણે સ્વાધ્યાય 2.6 ની છે ને, તો છઠ્ઠો દાખલો જોઈએ. છઠ્ઠા દાખલામાં એવું કહે છે, હરી અને હેરી, હરી અને હેરી ની હાલની ઉંમરનો ગુણોત્તર 5:7 છે. હરી અને હેરી ની હાલની ઉંમરનો ગુણોત્તર 5:7 છે. તો શું કરવાનું આપણે? પહેલા ગુણોત્તર આપણે પહેલા દાખલો લેવો હતો ઉંમરવાળામાં, ત્યારે આપણે એવું કહ્યું હતું કે પહેલાની ઉંમર 5:7 લેવાની, બીજાની 7:8, યાદ આવ્યું? ઓકે, તો શું કરવાનું? ધારો કે હરીની હાલની ઉંમર બરાબર 5x અને હેરીની હાલની ઉંમર બરાબર 7x. હવે શું કરવાનું? 4 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર 3:4 હશે. તો જો હવે શું કરવાનું? 4 વર્ષ પછી બંનેની 4 વર્ષ પછીની ઉંમર આપી છે. હરીની ઉંમર બરાબર 5x+4 અને હેરીની ઉંમર 7x+4, બંનેમાં 4 ઉમેરી દેવાનું. હવે આ બંનેનો ગુણોત્તર આપ્યો છે 3:4. હવે એટલે કે આ બંનેનો ગુણોત્તર કેમ લખો તમે? તો કે પહેલી અંશમાં બીજી છેદમાં, એ કેવી રહી છે? છેદ બરાબર કેટલો વધારે?
अंश x छेद में x प्लस 7 आपड़ा शोधवानो छे मूळ अपूर्ण आपड़ा मूळ अपूर्ण क्या लखवो पड़े हवे अंश में 17 उमेरवाना अंश में 17 उमेरता એટલે જો પહેલા કેટલો અંશ હતો x હતો હવે 17 ઉમેરતા કેટલો થાય x + 17 થાય આ નવો અંશ બનશે બરોબર અને છેદમાંથી એક બાદ કરવાનો અને છેદમાંથી એક બાદ કરતા લઈ કેટલો થાય તો કે પહેલા કેટલો હતો x + 8 તેમાંથી એક બાદ કરવાનો એટલે x + 8 - 1 કરો શું થાય x + 7 થાય તેથી નવો અપૂર્ણાંક શું થાય નવો અપૂર્ણાંક તો કે x + 17 છેદ માં x + 7 હવે આની કિંમત તમને આપી દીધી છે 3 ના છેદ માં 2 એટલે સીધું આના બરાબર 3 ના છેદ માં 2 લઈ લેવાનું હવે તમારે આને કરવાનું બરોબર 2 ગુણો એટલે શું થાય 2x + 17 2 34 બરાબર 3x + 7 કરી 21 ચાલ 3 ના છેદ લઈ આવો એટલે 2x - 3x બરાબર 34 આમ લઈ જાવ તો - 34 2 માંથી દેન એટલે માઇનસ તો માઇનસ x અને 21 માંથી 34 નો દે તો 34 માંથી 21 દે તો 13 બરોબર પણ કેવા માઇનસ 2 બે બાજુ માઇનસ થશે એટલે x બરાબર 13 હવે x બરાબર 13 તમે કેમ કોણ આ મૂળ અપૂર્ણાંક તેથી મૂળ અપૂર્ણાંક બરાબર x ના છેદ માં x + 8 જો x 13 અને અંશ તો સીધો મળી ગયો 13 છેદ માં તમારે 13 + 8 કરો આપણે એટલે તમારો મૂળ અપૂર્ણાંક હશે 13 ના છેદ માં 21 હવે આપણે તાર મળી ગયો કે અંશ માં 17 ઉમેરતા જો પહેલા શું કીધું હતું કે છેદ છે 8 બરાબર જો 13 ને 8 21 થાય બરાબર હવે નવો અપૂર્ણાંક કેમ તો 17 ઉમેરવાનો એટલે 13 + 17 કરવાનો બરાબર અને છેદમાંથી એક બાદ કરવાનો એટલે 20 21 માંથી એક બાદ કરવાનો હાલો 13 ને 17 કેટલા થાય તો 30 છેદમાં 21 માંથી કઈ તો 20 તો જો આનું શું થાય 0 0 ઉડી જાય 3 ના છેદમાં એટલે થાય રેડી લાકુ સ્વાધ્યાય 2.6 જે હતું એ પૂર્ણ થઈ છે આ ચેપ્ટર પણ પૂર્ણ થાય છે આશા રાખું છું કે તમને આ ચેપ્ટર માં બરોબર સમજાયું હશે ઓકે ખૂબ ખૂબ આભાર